नमस्ते बाळ मित्रों, श्री गज्जी पैची सुतरिया प्राथमिक शाळा द्वारा ऑनलाइन अभ्यास में हूँ आप सबनु स्वागत करूँ छू। आज आप भणीशू पाठ 12 बाळ नरेन्द्र, जेमना लेखक है डॉक्टर कन्हैयालाल भट्ट। तारकना घरना आंगणा में तारक अने नरेन्द्र रमे छे। अहीं आपणे एक नाटिका स्वरूपे पाठ छे, तो सौथी पहला कयुं स्थळ छे एनी वात करवामां आवी छे के तारकना घरनुं आंगणुं छे, ए आंगणामां तारक अने नरेन्द्र बंने बाळको रमे छे। नरेन्द्र: તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક, ચાલ આપણે ત્યાં રમીએ। તારક કહે છે, ઝાડ તો મને પણ બહુ જ ગમે છે, મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે। નરેન્દ્ર: એકદમ સાચી વાત છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે। અહીં નરેન્દ્ર અને તારક બંને મિત્રો મળ્યા છે, તો નરેન્દ્ર કહે છે તારકને કે તારા આંગણાનું આ ઝાડ મને ખૂબ ગમે છે, તો ચાલ આપણે ત્યાં રમીએ। તારક કહે છે કે એ ઝાડ તો મને પણ ખૂબ જ ગમે છે, મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે। નરેન્દ્ર કહે છે કે એ વાત એકદમ સાચી છે, વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે, સાથે સાથે વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે। ત્યાંથી આગળ તારક અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે। નરેન્દ્ર: તારક, તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો છે? તારક: ના હો, મને બીક લાગે। નરેન્દ્ર: અરે એમાં ડરવાનું શું, જો હું આ વૃક્ષ ઉપર ચડું છું? નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે। તારક નીચે ઊભો રહીને જુએ છે। થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે। આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની। તારક: પણ મને બીક લાગે છે નરેન્દ્ર। નરેન્દ્ર: એમાં તે વળી શું બીવાનું, મારી માતા શું કહે છે ખબર છે, જીવનમાં નીડર બનો। તારક અને નરેન્દ્ર વાતો કરે છે ત્યારે તારક કહે છે કે વૃક્ષો છે એ તડકામાં આપણને છાંયો આપે છે। ત્યારે નરેન્દ્ર તેને કહે છે કે તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે? તો તારક કહે છે કે ના ના હો, મને તો વૃક્ષ ઉપર ચડતા બીક લાગે। નરેન્દ્ર કહે છે કે એમાં શું બીવાનું, જો હું વૃક્ષ ઉપર ચડું છું? અને નરેન્દ્ર એટલું કહેતા વૃક્ષ ઉપર ચડી જાય છે। તારક તેને નીચે ઊભો રહીને જુએ છે અને નરેન્દ્ર છે એ વૃક્ષ ઉપર જઈ અને હિંચકા ખાવા લાગે છે। એ તારકને બોલાવે છે કે તું પણ ઉપર આવી જા, અહીંયા હિંચકા ખાવાની મજા આવશે। ત્યારે તારક કહે છે કે પણ મને તો વૃક્ષ ઉપર ચડતા જ બીક લાગે છે। નરેન્દ્ર કહે છે કે એમાં તે વળી શું બીવાનું હોય, મારી માતા એવું કહે છે કે જીવનમાં હંમેશા નીડર બનવું જોઈએ। આગળ તારક કહે છે, સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું। તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, એટલામાં તારકના દાદા આવી જાય છે અને દાદા: અરે શું કરે છે તારક, ઝાડ પર ચડે છે? પડી જઈશ. અહીંયા તારક છે એ નરેન્દ્રની વાત માની અને વૃક્ષ ઉપર ચડવા પ્રયત્ન કરે છે, ત્યાં તારકના દાદા આવી અને તારકને કહે છે કે આ શું કરે છે, ઝાડ ઉપર ચડે છે, પડી જઈશ તો? તો તારક દાદાજીને જવાબ આપતા કહે છે, નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. દાદા: નરેન્દ્ર? હા, પેલો તોફાની ને, દત્તબાબુનો દીકરો ને? તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? એ તો વળના વાંદરા ઉતારે એવો છે. એ છોકરા, નીચે ઉતર. નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે. તારક એમના દાદાને કહે છે કે મારો મિત્ર પણ ઉપર હિંચકા ખાય છે. ત્યારે દાદા કહે છે,
નરેન્દ્ર એ તો પેલો તોફાની છે એ જ ને, દત્તબાપુનો દીકરો છે એ જ ને, એ તો વળના વાંદરા ઉતારે એવો છે, એટલે કે એ ખૂબ જ તોફાની છે, તું એના રવાડે ક્યાં ચડ્યો, એટલે કે તું એની સાથે ક્યાં રમે છે. અને પછી તારકના દાદા નરેન્દ્રને પણ નીચે ઉતરવા કહે છે. નરેન્દ્ર છે એ દાઢીએ લટકીને નીચે હળવેથી ભૂસકો મારે છે. નરેન્દ્ર, દાદાજી પ્રણામ. દાદાજી, સુખી રહે. દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? નરેન્દ્ર કહે, દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે. દાદા, સારું સારું, પણ હવે ન ચડતો. નરેન્દ્ર, કેમ દાદાજી? દાદાજી કહે છે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજ્યો? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. અહીંયા નરેન્દ્ર છે એ ઝાડ ઉપરથી ઉતરી અને દાદાજીને પ્રણામ કરે છે. દાદાજી એને આશીર્વાદ આપતા કહે છે કે તું કેમ ઝાડ ઉપર ચડ્યો હતો? તો નરેન્દ્ર કહે છે કે ત્યાં હિંચકા ખાવાની ખૂબ મજા આવે છે. દાદાજી કહે છે કે સારું, પણ હવે તું ઝાડ ઉપર નહીં ચડતું. ત્યારે નરેન્દ્ર કહે છે કે કેમ દાદાજી ઝાડ ઉપર નહીં ચડવાનું? તો દાદાજી એમને ખોટું બીવડાવવા માટે કહે છે કે એ ત્યાં એક રાક્ષસ રહે છે અને એ નાના બાળકોને ખૂબ હેરાન કરે છે, એટલે હવે ઝાડ ઉપર નહીં ચડતો, હવે તમે ક્યાંક બીજે જઈને રમો. નરેન્દ્ર, પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શેનું છે? દાદાજી કહે છે, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું. નરેન્દ્ર, દાદાજી અત્યારે મંદિરે? દાદા કહે છે, હા સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજ્યો? દાદાજી જાય છે અને નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે. તારક મૂંઝાય છે. નરેન્દ્ર છે એ દાદાજી જોડે વાત કરતા કરતા દાદાજીને કહે છે કે તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો અને આ હાથમાં શેનું પુસ્તક છે? ત્યારે દાદાજી કહે છે, અરે ભગવાન, આ તમારી વાતોમાં તો હું મંદિર જવામાં પણ મોડો પડ્યો. અને નરેન્દ્ર કહે છે કે દાદાજી ત્યારે મંદિરે જાઓ છો? તો ત્યારે દાદા કહે છે કે હા સવારે અને સાંજે રોજ મંદિરે જઈ અને ઈશ્વર સ્મરણ એટલે કે ભગવાનનું નામ અથવા તો ભગવાનના ભજન કરવા જોઈએ. અને ત્યાંથી દાદાજી ચાલ્યા જાય છે. નરેન્દ્ર ફરીથી ઝાડ ઉપર ચડે છે અને એ જોઈ અને તારક મૂંઝાય છે. તારક, અરે નરેન્દ્ર, તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? તારક, નરેન્દ્ર કહે છે, હા એમાં શું વાંધો છે? તારક, પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી? નરેન્દ્ર કહે છે, અરે તારક, દાદાજી તો આપણને ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હશે? નરેન્દ્ર ઝાડ પર ચડી ડાળ પર હિંચકા ખાય છે. થોડી વાર તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે. બેઉ મિત્ર ગાય છે, અમે ના ડરીએ કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે. અહીંયા દાદા ચાલ્યા જાય, પછી નરેન્દ્ર છે એ ફરીથી વૃક્ષ ઉપર ચડી જાય છે. ત્યારે તારક કહે છે કે તને બીક નથી લાગતી? દાદાએ કહ્યું હતું કે ત્યાં એક રાક્ષસ રહે છે, રાક્ષસની બીક નથી? નરેન્દ્ર કહે છે કે દાદા તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હોય? આ સાંભળી અને તારક પણ વૃક્ષ ઉપર ચડી જાય છે. પછી બંને વૃક્ષ ઉપર ચડી અને થડ પકડી અને ઝાડ પર હિંચકા ખાવા લાગે છે અને ગાય છે કે અમે તો કોઈ આફતથી ન ડરીએ, વન વૃક્ષોમાં રહીએ અને રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ ઉપર ઝૂલીએ. તો બાળકો, આજે આ પાઠની સમજૂતી અહીં સુધી જ મેળવીશું. આગળનો પાઠ આપણે આવતા તાસમાં ભણીશું. ત્યાં સુધી આવજો.